વિદ્યાર્થી મિત્રો નમસ્તે. આપણે ગયા વિડિયાની અંદર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભૂતકાળની એક્સરસાઇઝ નંબર 1 કરેલી હતી. તો આજે આપણે એક્સરસાઇઝ નંબર 2 ની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે તેની સૂચના જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નાર્થ વાક્યો બનાવો. આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું કીધું છે, પણ પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે કયા શબ્દથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવા, તો તેના માટે તમને કૌંસમાં પ્રશ્નાર્થ શબ્દ આપેલા છે, તેના આધારે તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો સૌપ્રથમ આપણે જોઈએ પહેલું વાક્ય. રામુભૈયા રોઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. રામુભૈયા છે છોડને પાણી આપી રહ્યા હતા. તો બ્રેકેટમાં તમને આપ્યું છે ભૂ. ભૂ એટલે તમને ખબર પડી જાય કે જ્યારે ભૂ શબ્દ આવ્યો હોય પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે, ત્યારે વાક્યની અંદર જે વ્યક્તિનું નામ આપેલું હોય તે વ્યક્તિનું નામ નીકળી જશે અને એની જગ્યાએ કયો શબ્દ આવી જશે, ભૂ. એટલે આપણું પ્રશ્નાર્થ વાક્ય એમ બનશે ભૂ વોટરિંગ ધ પ્લાન્ટ્સ. અને આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ એટલે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું રહેશે. ત્યાર પછીનું બીજું છે કાંજી વોઝ પ્લાન્ટિંગ કેરેટ સ્ટિક્સ. કાંજી છે એ ગાજરના બી વાવી રહ્યો હતો. તો એના માટે તમને બ્રેકેટમાં આપ્યું વોટ. વોટ એટલે શું? તો આપણે આમાંથી વસ્તુનું નામ કાઢી નાખીએ કેરેટ સીડ્સ. તો શું આવે? તો કે કાંજી શું વાવી રહ્યો હતો. તો આપણું પ્રશ્નાર્થ વાક્ય એવી રીતના બનશે વોટ વોઝ કાંજી વોટ વોઝ કાંજી પ્લાન્ટિંગ. પછીનું છે યતીન વોઝ ગોઈંગ હોમ. યતીન ઘરે જઈ રહ્યો હતો. અને તમને બ્રેકેટમાં આપ્યું વેર. વેર એટલે ક્યાં? તો આના સ્થળનું નામ શું છે? હોમ. તો હોમ શબ્દ નીકળી જશે. તો યતીન ક્યાં જઈ રહ્યો હતો? તો આપણે પ્રશ્નાર્થ વાક્યમાં સૌ પ્રથમ શું મૂકવાનું રહેશે? વેર એટલે કે પ્રશ્નાર્થ જે શબ્દ છે એ સૌ પ્રથમ મૂકવાનો રહેશે. વેર વોઝ યતીન. વેર વોઝ યતીન ગોઈંગ. યતીન ક્યાં જઈ રહ્યો હતો? પ્રશ્નાર્થ છે. પછી ચોથું છે લીના એન્ડ લીના વેર બાઈંગ ફ્લાવર્સ. લીના અને લીના છે એ ફૂલ ખરીદી રહી હતી. પ્રશ્નાર્થ માટે તમને આપ્યું છે હું. હું આપ્યું એટલે વ્યક્તિનું નામ નીકળી જશે. એટલે શું પ્રશ્નાર્થ બનશે? હું વેર બાઈંગ ફ્લાવર્સ. ફ્લાવર્સ કોણ ખરીદી રહ્યું હતું? પ્રશ્નાર્થ છે. જલ્પા વોઝ રીડિંગ ગુજરાતી ન્યૂઝપેપર. જલ્પા છે ગુજરાતી સમાચાર પત્ર વાંચી રહી હતી. પ્રશ્નાર્થ માટે એનું વીજ. વીજ એટલે ક્યુ અથવા પર. જલ્પા શું વાંચી રહી હતી? જલ્પા ક્યુ ન્યૂઝપેપર વાંચી રહી હતી? તો કે જલ્પા ગુજરાતી ન્યૂઝપેપર વાંચી રહી હતી. તો એના માટે પ્રશ્નાર્થ વાક્યમાં બનશે વીજ વોઝ વીજ વોઝ જલ્પા રીડિંગ. વીજ વોઝ જલ્પા ન્યૂઝપેપર રીડિંગ.
હતી. પછીનું છે છઠ્ઠું, ધ બોયઝ વેર પ્લેઇંગ ઇન ધ ઇવનિંગ. બોયઝ એટલે છોકરાઓ છે, સાંજના સમયે રમી રહ્યા હતા. તો એના માટે વેર, વેર શું છે? એ સમય દર્શક શબ્દ છે. આ સમય શું પૂછે? ઇન ધ ઇવનિંગ એટલે એ શબ્દ નીકળી જશે, એની જગ્યાએ શું આવશે? વેર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે પ્રશ્નાર્થ શબ્દ પહેલા આવશે. વેર, when the boys playing કરીશું.